એટલામાં ભગવાનને કરવું તે એક કંદોય સામેથી આવતો દેખાયો. એના એક હાથમાં પોટલા જેવું કંઈક હતું, બીજા હાથમાં પાણીનો કુંજો અને બગલમાં શેતરંજી. ઉતાવળા આવીને એણે કુંજો તથા પોટલું નીચે મૂક્યા, એક ઝાડની છાયામાં જરા વાળી નાખ્યું. પછી શેતરંજી બિછાવીને મારી સામે હાથ જોડી કહ્યું, બાબા પધારો, આપ ભોજન કરી લો. હું તો નવાઈ પામીને એની સામે જોઈ જ રહ્યો. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. મારા મનમાં થયું કે મને જમાડવા આવનાર આ વળી ક્યાંથી નીકળ્યો. મેં તને કહ્યું, ભાઈ હું તને ઓળખતો નથી, કદાચ તું બીજા કોઈને માટે જમવાનું લાવ્યો હોઈશ. મારા શબ્દો સાંભળ્યા ન હોય તેમ એ બોલી ઉઠ્યો, નહીં મહારાજ, હું આ ભોજન આપને માટે જ લાવ્યો છું. મેં જોયેલા તે જ આપશો. હું નવાઈ પામીને બોલી ઉઠ્યો, તમે વળી મને ક્યારે જોયેલો? એણે કહ્યું, જુઓ સ્વામીજી, હું આપને વિગતવાર વાત કહું. આ સ્ટેશનમાં મારી દુકાન છે, હું કંદોય છું. આજે બપોરના જમીને હું જરા આડે પડકે થયો ત્યાં મને સ્વપ્નમાં શ્રી રામના દર્શન થયા. રામજીએ મને તમારું દર્શન કરાવ્યું ને કહ્યું કે મારો ભગત ગઈકાલનો ભૂખ્યો છે, માટે જલ્દી પૂરી શાક તૈયાર કરીને જા અને તેને જમાડી આવ, સાથે ઠંડુ પાણી લેતો જજે. એને કાલનું પાણી પણ મળ્યું નથી, એટલામાં હું સ્વપ્નમાંથી જાગી ગયો. મેં તો રામજીની આજ્ઞા પ્રમાણે ચટપટ પૂરી શાક બનાવ્યા, થોડી તાજી મીઠાઈ લેતો આવ્યો છું, આપ જમી લો. મેં કંદોયને અંતરના આશીર્વાદ આપ્યા. આ બધું દૂરથી જોઈ રહેલો પેલો મારવાડી વેપારી એકદમ ઊભો થયો અને આવીને પગમાં પડ્યો. મારી ક્ષમા માંગતા તેણે ચરણ રજ માથે ચડાવી.